हरि ओम, हरि ओम, हरि ओम। सत्य बोलो, सत्य बोलो, सत्य नो विचार करो। आज छे रस्तो जे तमने अने तमारा जीवन ने सुभावशे। आज छे ते रस्तो जे ईश्वर तरफ जाए छे। हरि ओम, हरि ओम। आज नु प्रवचन अहीं पूरु थाय छे, तमे लोको जाओ। हरि ओम, हरि ओम, हरि ओम। प्रणाम महाराज। सुखी रहो बच्चा, शुं कष्ट छे? सांभळ्युं छे जे पण तमारी पासे आवे छे एनुं कष्ट दूर थई जाय छे। बद्धी प्रभुनी लीला छे। क्यांथी आवी रह्या छो? आजमगढ़ थी आव्यो छु महाराज। पासेना गाममां मारा मित्रने आ घरेणा देवाना हता, पण ते आगरा चाल्यो गयो। थोड़ा दिवस पछी पाछो आवशे। हवे आ घरेणा पाछा लई जवानुं तो खतराथी खाली नथी महाराज। जो तमे आ पोतानी पासे राखी लो तो मोटी कृपा थशे। पाछीथी हुं एने पाछा लई जईश। तमे तेने पोतानी साथे केम नथी लई जाता? महाराज, रस्तो घणो खतरनाक छे, घरेणा किमती छे अने चोर डाकुओनो डर छे। તમારી પાસે સુરક્ષિત રહેશે આ ઘરેણા, પણ જો ડાકુ અહીં આવી ગયા તો તમારું તેજ એને બાળીને રાખ કરી દેશે। હરિ ઓમ, હરિ ઓમ। આનો સ્વીકાર કરી લો મહારાજ। સૌ જાણે છે અમે માયાને સ્પર્શતા નથી। અંદર કુટેરમાં જઈને પોતાના હાથે દાટી દો, પાછા ફરતા પોતાના હાથે કાઢી લેજો। દિશાનું ધ્યાન રાખજો, નહીં તો શોધવામાં કષ્ટ પડશે। જેવા સાંભળ્યા હતા એવા જ જોયા, મોટી કૃપા માર। તો જાઓ, દાટી દો। જેવી આજ્ઞા મહારાજ। ઉભા રહો, મને જવા દો, મારે મહારાજને મળવું છે। નહીં, તમે મહારાજને નહીં મળી શકો। કેમ ના મળી શકું? હું ઘરેણા છોડીને ગઈ હતી અહીં। જુઠ્ઠું બોલે છે તું, અહીંયા કોઈ ઘરેણા નહોતા, ચાલી જા। ભૈરવ કોણ છે? આવવા દે ને। પ્રણામ મહારાજ। શું વાત છે? વાત શું હોય? મારા ઘરેણા લેવા આવી છું। શાંત શાંત, અંદર છે તારા ઘરેણા। તારા ગયા પછી મેં જોયું તું દિશા ભૂલી ગઈ હતી। ચા લઈ લે તારા ઘરેણા। ઠીક છે મહારાજ। દિશા ભૂલવાના કારણે ઘણી પરેશાન રહી બિચારી, પણ તમે દિશાનું ધ્યાન રાખજો। જી મહારાજ। મળી ગયા તારા ઘરેણા? જી મહારાજ, મળી ગયા। હરિ ઓમ, તમારી કૃપા છે, જાઉં છું। જા, ઈશ્વર તારી રક્ષા કરે। પ્રણામ મહારાજ। તું શું વિચારી રહ્યો છો બચ્ચા? જી કઈ નહીં મહારાજ। આ આ આ આ આ આ
રાખી દીધા ઘરેણા? હા મહારાજ. તિશય યાદ રાખજે. યાદ છે મહારાજ. તો હવે જાઉં? જા, ઈશ્વર તારી સાથે છે. પ્રણામ મહારાજ. હરિઓમ હરિઓમ. એ ભાઈ, આઝમગઢ જવા માટે કઈ સવારી મળશે? આ સમયે ક્યાંથી મળશે સવારી? હવે તો સાંજ થવા આવી રહી છે, કાલે સવારે જ મળશે કોઈ સવારી. એનો મતલબ મારે રાત અહીં જ વિતાવવી પડશે. શું આ આશ્રમમાં કોઈ જગ્યા મળી શકશે? ક્ષમા કરો મહોદય, અમે અજાણ્યા લોકોને આશ્રમમાં રાતના સમય નથી રોકતા. જો આચાર્યજીને ખબર પડશે. આ આશ્રમમાં? મહોદયજી, શું આપ મને લાંચ? નહીં નહીં નહીં, આ તો હું ખુશીથી આપી રહ્યો છું. અમે મારે ક્યાંક ને ક્યાંક તો રાત વિતાવવાની જ છે, તો આશ્રમમાં કેમ નહીં? અને આમ ખાવા પીવાનો સામાન છે મારી પાસે. હા હા, કેમ નહીં, આવો મારી આ કુટીરમાં. આજે રાતે તમે મારા મહેમાન છો, ચાલો. ભૈરવ જે કુટીરમાંથી બધા ઘરેણા કાઢીને પહાડીવાળી ગુફામાં પહોંચાડી દે. જી. કામ જરા જોખમનું છે, જતી વખતે ધ્યાન રાખજે કોઈની નજર ના પડે. જી. હરિઓ. નમસ્તે ભૈરવજી. નમસ્તે જજમાન. કેવી વીતી રાત્રિ? ઘણી મજાની ઊંઘ આવી. મીઠા મીઠા સપના જોયા મેં. તમારી રાત કેવી ગઈ? મને પણ ઘણી સારી ઊંઘ આવી. બસ પશુ અને પક્ષીઓના અવાજથી આંખ ખુલી ગઈ. લાગે છે મહારાજ જાગી ગયા છે. જતા પહેલા એમને મળી લો. આટલી સવારે સવારે મહારાજને કષ્ટ દેવાથી શું લાભ? તો વગર કહે ચાલ્યો જાઉં? મહારાજને ખરાબ તો નહીં લાગે ને? એમને તો ખબર જ નથી કે રાતે તમે અહીંયા હતા. સારું, તો પછી હું જાઉં. સારું જજમાન, આવતા રહેજો. અવશ્ય. નમસ્તે. શેઠજી શેઠજી. અરે શું વાત છે દુર્ગા પ્રસાદજી? કરોડીમલજી રાતે જ પાછા આવી ગયા. એમણે પેલા ઘરેણા હમણાં જ પાછા માગ્યા છે. ચાલો એ પણ સારું થયું, નહીં તો થોડા દિવસ પછી પાછા આવવું પડત. ભૈરવ, હવે તો મહારાજને મળવું જ પડશે. પ્રણામ મહારાજ. તમે આટલી સવારે પાછા આવી ગયા? હું ગયો જ ક્યાં હતો મહારાજ, હું રાતે અહીં આશ્રમમાં જ હતો. અને એ તમારા જ ચરણોનો પ્રતાપ છે કે જે કામ માટે હું પછીથી આવત તે કામ હમણાં જ થઈ જશે. કયું કામ? એ જ ઘરેણા વાળું. મારે ઘરેણા હમણાં જ જોઈએ મહારાજ. હા હા, કેમ નહીં, જાઓ લઈ લો તમારા ઘરેણા. જી મહારાજ. ઓમ હરિઓમ હરિઓમ હરિઓમ. મહારાજ, ત્યાં ઘરેણા નથી. કદાચ તમે દિશા ભૂલી ગયા. જાઓ બીજી દિશામાં જુઓ. મહારાજ, મેં ચારેય દિશામાં જોયું, ત્યાં ઘરેણા નથી. બચ્ચા, આચાર્ય સદાનંદનો આશ્રમ છે, અહીં જૂઠનું કારોબાર નથી ચાલતું. મહારાજ, એ લાખોના ઘરેણા મારા નથી, કોઈ બીજાની અમાનત છે.
એ અમાનતમાં ઉચાપત થઈ ગઈ તો એ લોકો મને જાનથી મારી નાખશે. પણ તે અમાનતમાં ઉચાપત કરી જ કેમ? મહારાજ, મે અમાનતમાં ઉચાપત નથી કરી, તમે કરી છે. દોસ્ત, પાપી, જાણતો નથી તું શું કહી રહ્યો છે? હું ઠીક કહી રહ્યો છું. જો તું અહીંથી ના ગયો તો હું તને જીવથી મારી નાખીશ. તમે તમે મને જાનથી મારશો, આ પાપ કરશો તમે. દોસ્તની હત્યા કરવી તે પાપ નહીં, પુણ્ય છે. આ કેવો ધર્મ છે? કોઈને મારવા પુણ્ય છે? મૂર્ખ, તું અમને ધર્મનું જ્ઞાન આપી રહ્યો છે? નહીં મહારાજ, હું તો પાપ અને પુણ્યની પરિભાષા શીખવા માંગુ છું તમારી પાસે. તો સાંભળ, દુષ્ટને જીવતો છોડવો તે પાપ છે અને દુષ્ટની હત્યા કરવી તે પુણ્ય છે. જો તું અહીંથી ન ગયો તો હું તને જીવતો દાટી દઈશ. જા, નીકળી જા અહીંથી. જાઉં છું, જઈ રહ્યો છું અહીંયાથી, પણ હું ફરિયાદ જરૂર કરીશ. મહારાજ, ઘરેણા તો અહીંયા જતા તો પછી એને મળ્યા કેમ નહીં? શું બાકી રહ્યો છે તું? ઘરેણા અહીં કેવી રીતે હોઈ શકે? ઘરેણે તો રાતના તું લઈ ગયો હતો. તમે શું કહી રહ્યા છો મહારાજ? રાત્રે તો તમારી પાસે આવ્યો જ નથી. શું તો ઘરેણા તું નથી લઈ ગયો? નહીં મહારાજ, મારો વિશ્વાસ કરો, રાત્રે તો હું તમારી પાસે આવ્યો જ નથી. તે તું નહીં તો તારું ભૂત હતું. હટ, બોલ ક્યાં છે તે ઘરેણા? મહારાજ, ઘરેણા હું નથી લઈ ગયો. તું મને નથી જાણતો, તું મારા ક્રોધને નથી જાણતો. જાણું છું મહારાજ, હું જાણું છું. તો બોલ, શું થાય છે જ્યારે મને ક્રોધ આવે છે? જ્યારે તમને ક્રોધ આવે છે, આંખો લાલ થઈ જાય છે અને લોહી વહે છે. આજે ફરી જમીન લાલ થશે, આજે ફરી લોહી વહેશે. તારું લોહી વહેશે ભૈરવ, તારું લોહી. મહારાજ, હું નિર્દોષ છું, મને ક્ષમા કરો, ક્ષમા કરો મને. બલરામ! મહારાજ, હું નિર્દોષ છું, મને ક્ષમા કરો, ક્ષમા કરો મને. બલરામ! જી મહારાજ. આની પાસે સત્ય બોલાવડાવો, અને જો સત્ય ના બોલે તો તોડી નાખે ના હાડકા અને દાટી દે જમીનમાં. અરે મહારાજ, આ શું થઈ રહ્યું છે? તો ફરી આવી ગયો? જી હા મહારાજ, હું એ બતાવવા આવ્યો છું કે આ બિચારો બિલકુલ નિર્દોષ છે. શું? મહારાજ, ઘરેણા એણે નથી કાઢ્યા. શું? જી હા મહારાજ, કાલે રાતે તમારી કુટીરમાં આનો તો આવ્યો. તો પછી કોણ આવ્યું હતું? હું આવ્યો હતો મહારાજ. નહીં નહીં, તું જૂઠું બોલે છે, તું નહોતો આવ્યો, તે ભૈરવ હતો. હું બિલકુલ સાચું કહી રહ્યો છું મહારાજ. પણ આ કેવી રીતે હોઈ શકે? આ હોઈ શકે છે મહારાજ, આ રીતે હોઈ શકે છે. કુટીરમાંથી બધા ઘરેણા કાઢીને પહાડીવાળી ગુફામાં પહોંચાડી દે. જી. કામ જરા જોખમનું છે, જતી વખતે ધ્યાન રાખજે, કોઈની નજર ના પડે. જી. સમજો, તો તે તું હતો? હું જ હતો મહારાજ. ઘરેણા ક્યાં છે? ઘરેણા મારી પાસે. ઘરેણા પાછા આપી દે. હું ઘરેણા પાછા નહીં આપું. હું તને જીવથી મારી નાખીશ. નહીં મહારાજ, તમે મને નહીં મારી શકો.
तू मारी शक्ति ने ललकारी रह्यो छे। साधु नी शक्ति हथियार नहीं, तेनी तपस्या छे, साधना छे। साधु नो जन्म जन कल्याण माटे होय छे। साधु अत्याचारी नहीं, सदाचारी होय छे। हत्या करवी, लोई वहेवड़ावू, ए तो अमारा लोकोनो धंधो छे। कौन छे तू? मने ध्यान थी जो आचार्य जी, जो ज्ञानी छो तो ज्ञान नी आंखों थी जुओ। जो अमारू ज्ञान क्रोध मां बदलाई गयू तो हमनाज आज जग्याए तारी लाश तरफड़ती नजर आवशे। तो एक बीजू पाप करशो तमे आचार्य। तमे मने नथी ओळखता अने दुनिया मने ओळखे छे। ते पण मने हजी सुधी ओळख्यो नथी। हूँ आचार्य नथी, हूँ सुजान सिंह छू। सुजान सिंह, पेलो मशहूर डाकू? आचार्य, तमे मने डरावा माटे जुठ्ठू बोली रहा छू। जुठ्ठू तो हूँ आज सुधी बोलतो आव्यो छू। हूँ आचार्य सदानंद नथी। जो तमे आचार्य नथी तो पेली औरत ना घरेणा पाछा केम दई दीधा? ते अमारी चाल हती, एना थोड़ा घरेणा पाछा दईने अमे तारो विश्वास प्राप्त करवा मांगता हता। परंतु तमे मारो विश्वास प्राप्त ना करी शक्या। शु मतलब? आचार्य, ते मारी चाल हती ए औरत ना घरेणा पाछा अपावानी। शु तू ए औरत ने ओळखतो हतो? हाँ महाराज, अने ज्यारे तमे जाणशो के हूँ कोण छू तो भागवानो कोई रस्तो क्यारेय नहीं मळे तमने। एम, जरा मरता पहला ए तो बतावी दे के कोण छे तू। बलिराम, आनी अंतिम इच्छा रूपे पूछ के तेनु नाम शू छे? शू नाम छे तारो? बीरबल। राजा बीरबल। राजा बीरबल, तू जाए कोई पण होए पण अहीं थी बची ने नहीं जाई सके। बलराम खत्म कर देने। सिपाही हो ओळखो आने, आचार्य सदानंद नथी, आ डाकू सुजान सिंह छे। गायनी खाल मा बेड़ियो, साधुना वेश मा एक शैतान जे पोतानी जाल मा फसाई गयो। सिपाहियो, गिरफ्तार करी लो आने। राजा बीरबल, हूँ मारी जातने दुनियाना सौथी मोटो चतुर समझतो हतो, पण मूर्ख तो हूँ हतो, चतुर तो तमे छो। लई जाओ आने। हजूर, आ रहा आपना असली हीरा मोती, बस एना थकी जा खेल थयो। बीरबल, तमे आ मामला ने जे खूबी थी उकेल्यो छे तेना माटे तमे मुबारकबाद ना हकदार छो। एक डाकू जे साधु नो वेश पहेरीने बैठो हतो, जो ते पकड़ाई न जात तो न जाने केटला लोको तेना गुनानो शिकार बनी जात, अने कदाच ए आ रहस्य क्यारे न खुलत। तमे ए काम करी बताव्यू छे बीरबल, जे बीजा कोई ने माटे अशक्य छे। सांप पण मरी गयो अने लाठी पण न तूटी। बीरबल, आ वात माटे तमारी जेटली पण प्रशंसा करवामां आवे ए ओछी छे। शुक्रिया हुजूर। अने मुल्ला साहेब, हूँ भेंस ने बदले बकरी नथी लाव्यो, बल्कि भेंस ने साथे बकरी पण लाव्यो छुं।